जे बधी वस्तुओ पड़ी थी एना ऊपर माखियो छे ई
છે યજ્ઞને કહે છે કે તમારા મળ એટલે કે તમારી શરીરમાં આટલી બધી ગંદકી કેમ છે શું નગરપાલિકા વાળા આવીને તમારી શરીરની સાફ સફાઈ નથી કરતા અજય કી માતાને કહા બેટા નગરપાલિકાની ગાડી આયા કરતી હે જગે જગે કુડેદાન ભી હે પર કુછ લોગ ઉન્હે કુડે કુડા નહીં ડાલતે વે કુડા સડક પર હી ફેંક દેતે હે ઇસીલિયે સફાઈ નહીં રહેતી હે તો હવે એના મમ્મી શું કહે છે કે ના ના એ નગરપાલિકાની ગાડી જે છે એ કચરો લેવા માટે તો આવે છે પણ અમુક લોકો છે એ કચરો એમાં નથી નાખતા કચરો ગમે ત્યાં રોડ પર છે એ ફેંકી દે છે અને જેને કારણે ગંદકી છે એ અને કચરો અને ગંદકી છે એ બધી પર ફેલાય છે એટલે સફાઈ છે એ રહેતી નથી દુસરે દિન પાઠશાળાને મોહનને અપને અધ્યાપકો એનો વાત બતાવી અધ્યાપક ને કહા તું ઠીક કહેતે હો મોહન ગંદી બસ સે રોકો કી જળ હે નગરપાલિકા કા કામ નગર કો સ્વચ્છ રખના તો હે પર હમે ભી નગરપાલિકા કી સહાયતા કરવી ચાહીએ ચલો એક દિન હમ સબ અજય કે મોહલ્લા મે ચલે ઓર સ્વયં સફાઈ કા કામ પ્રારંભ કરે પછી શું થાય છે તો કે બીજે દિવસે મોહન છે એ સ્કૂલે જાય છે અને એના શિક્ષક ને વાત કરે છે કે અજય નું જે શેરી છે ત્યાં ખૂબ જ ગંદકી અને કચરો હોય છે તો આપણે એને સાફ સુથ કરીએ ત્યારે એના સર કહે છે કે નગરપાલિકાનું તો કામ છે જ તે પણ સાથે સાથે એને ચોખ્ખું રાખવું એ પણ આપણી પણ એક જવાબદારી છે અને આપણું પણ એક કર્તવ્ય છે તો આપણે એક દિવસ જઈ અને અજયનો શેર છે એની સાફ સફાઈ કરી રવિવાર કે દિન સભી અજય કે મોહને મેળે સબકે હાથ મે એક એક ટોકરી ઓર ઝાડુ થી સડક પર ઝાડુ લગા પર ઓહને કુડા ઇકઠા કર્યા નાનીઓ કી સફાઈ કી ઓર પાણી કા રાસ્તા બનાયા હવે રવિવાર નો દિવસ હતો ને એ લોકો બધાય છે એ સાફ સફાઈ માટે જાય છે બધાય એના હાથમાં ઝાડુ અને ટોપલી જેમાં કચરો ભરવાનો હોય એ લઈને જાય છે ઉનમે મક્ખિયા મચ્છર મારને વાળી દવા ટાંગી ઓર કુડેદાન પર ઢક્કણ રાખતા જ્યાં જ્યાં પાણીના ખાડા ભરાયા હતા ત્યાં સાફસુ કરી અને એમાં દવા મચ્છર અને માખી મરી જાય તેવી દવાનો છંટકાવ કર્યો અને કુડેદાન એટલે કે કચરા પેટી પર ઢાંકણ ઢાંક્યું મોહન અને રહેને વાળે સભી લોગ બહાર નીકળાય ઓર ઉન્હોને દેખને લગે બચ્ચે મેં બહુત ઉત્સાહ થા દેખતે હી દેખતે પૂરા મોહલ્લા સ્વસ્થ હો ગયા સોરી સ્વચ્છ હો ગયા તો શું થાય છે કે એ લોકો છે એ પોતે આવી રીતે આખી શેરી અને વાણી અને સાફસુફ કરે છે અને ઘણી વાર માં તો આખી શેરી છે એ સરસ મજાની ચકચકિત થઈ ગઈ અને બધા મોહરા એટલે કે શેરી વાળા બધા જોતા રહી ગયા અધ્યાપક ને લોકો કો સમજાયા કે વે ઘર કે કુડા કુડેદાન મે નીકાળે વે ઘર કે આસપાસ સફાઈ રાખે ક્યુંકી ગંદકી સે રોગ ફેલતે હે પછી જે એના શિક્ષક છે એને સમજાવે છે કે તમારા ઘરનો જે કચરો છે એ ઘરની કચરા પેટીમાં જ નાખો ઘરની આજુબાજુમાં ગમે ત્યાં જ્યાં ત્યાં ઉડાડી દો નહીં અથવા તો ફેંકી ન દો કેમ કે જો ગંદકી છે એ બધાય જડ રોગ છે એનું મૂળ છે બધાય રોગ શેનાથી ઉત્પન્ન થાય છે તો કે ગંદકીથી બરાબર उन्होंने कहा मेरी पाठशाला के बाहर सप्ताह में एक बार यहाँ आया करेंगे वे आपके मोहल्ले को साफ करेंगे आप भी इस काम में उनकी सहायता करें त्यार अध्यापक कहे छे के मारा स्कूल ना छे छोकराओ छे ई सप्ताह में એટલે કે અઠવાડિયે એક વાર આવશે અને તમારા જે ગલી છે શેરી છે એની સાફ સફાઈ કરશે અને તમે પણ એની મદદ કરજો એક વ્યક્તિને આગે વધતે કહા નહીં નહીં ઇન બચ્ચો કો આને કી કોઈ આવશ્યકતા નહીં હમ લોગ स्वयं ही अपना मोहल्ला को स्वच्छ रखेंगे अब आप हमें हमेशा साफ सुथरा पाएंगे એટલે કે એમાંથી એક વ્યક્તિ છે યાદ રાખીને કે છે કે ના ના હવે તમે તમારા બાળકોને નહીં મોકલતા અમે ખુદ જ અમારી શેરી છે એ સાફ સફાઈ વાળી અને ચોખ્ખી રાખશું અને તમે હંમેશા અમારી શેરીને સાફ સફાઈ કરેલી જોશો બરાબર છે તો આ પાઠમાંથી આપણને એ જાણવા મળ્યું હંમેશા આપણે આપણી આજુબાજુ અને આપણા ઘરમાં હંમેશા સ્વચ્છતા રાખવી જોઈએ કારણ કે સ્વચ્છતા હશે તો તમારા ઘરમાં ક્યારે રોગ કે તાવ નહીં આવે પણ જો ગંદકી હશે તો તમે બીમાર પણ પડશો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ